વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક આહવાન પર સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ધાર્મિક સ્થળો પર મંત્રી, સાંસદ, ધારાસભ્યો, કાર્યકરો દ્વારા સફાઈ અભિયાનની વણઝાર જોવા મળી રહી છે, ત્યારે હવે આ સફાઈ અભિયાનને લઈને રાજકારણ પણ રમાઈ રહ્યું છે, જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ફસાયા છે. શું રાજકારણ રમાયું અને સફાઈ અભિયાનને લઈ લવિંગજી ઠાકોર કેમ ચર્ચામાં આવ્યા તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પહેલા તો એક વિડીયો જોઈ લો કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો, જેને લઈને સફાઈ અભિયાન પર રાજકારણ થઈ રહ્યું છે. આ વિડીયો જે તમે જોયો તેમાં જોઈ શકાય છે કે આમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર એક મંદિરની બહાર સફાઈ કરી રહ્યા છે, પરંતુ તેમના જ હાથમાં જે કચરો છે તે તેઓ પહેલાં જાતે જ નાખી રહ્યા છે અને બાદમાં તેમને જ નાખેલા કચરાની સફાઈ કરી રહ્યા છે. અવારનવાર સોશિયલ મીડિયામાં સફાઈ અભિયાનને લઈને ઘણા નેતા, રાજકારણીઓના સફાઈના વિડીયો વાયરલ થતા હોય છે, જેમાં માત્ર ઝાડુ મરાતું હોય છે પરંતુ કચરો ક્યાંય દેખાતો નથી, ત્યારે તે માત્ર વોટ માટે કરાતા રાજકીય સ્ટંટ હોય છે. ખેર, આપણે તે નેતાઓના નામ જાહેર નથી કરવા, કારણ કે તમે પણ જોયા જ હશે એ વિડીયો. પરંતુ અહીં લવિંગજી ઠાકોરનો જે વિડીયો તમે જોયો તે પણ રાજકારણ રમાયું છે, અને રાજકારણ એ રમાયું છે કે આ જે વિડીયો છે તે અધૂરો છે. અધૂરો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે, જ્યારે હકીકત એવી છે કે તેમના દ્વારા જે કચરો ફેંકતા દેખાડવામાં આવ્યા છે તેમને જ સફાઈ કરી હતી. આખો વિડીયો જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે જોઈને તમે પણ સમજી શકો છો કે જાણે જોઈને અધૂરો વિડીયો શેર કરીને રાજકીય રમત રમવામાં આવી રહી છે, ત્યારે અધૂરો વિડીયો કોના દ્વારા કેમ શેર કરવામાં આવ્યો છે, ગેરસમજણ ફેલાય તે રીતનો આ વિડીયો વાયરલ શા માટે કરાઈ રહ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું, ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.